આપણે જોયું અગાઉ કે વિથ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ એ ફ્રેઝ પ્રિપોઝિશન છે. વિથ વ્યૂ ટુ પછી સામાન્ય રીતે ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ આવે છે અને ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળું રૂપ આવે છે. બંને ફ્રેઝ પ્રિપોઝિશનવાળી વાક્યરચનાને સાદી વાક્યરચના કહેવામાં આવે છે. બંનેની આપણે વાક્યરચના જોઈએ તો એમાં વિથ વ્યૂ ટુની વાક્યરચના કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ વિથ વ્યૂ ટુ પ્લસ ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ વાક્યરચના આપણે ખાસ યાદ રાખશું, એડિટિંગમાં પૂછાઈ શકે. અહીંયા આપણે એક મુદ્દો એ પણ નોંધવાનું છે કે વિથ વ્યૂ ટુ ટુ આપેલું છે તેમ છતાં એના પછી ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ વપરાય છે. આપણે સામાન્ય રીતે એવું નિયમ સમજતા હોઈએ કે ટુ પ્લસ મૂળરૂપનું રૂપ ક્રિયાપદનું મૂળરૂપ જ આવે, પણ એ માત્ર ટુ આપેલું હોય તો અહીંયા માત્ર ટુ નથી, વિથ વ્યૂ ટુ આખો ભેગો શબ્દ છે એટલે એના પછી આઈએનજીવાળું રૂપ આવશે. હવે ઇન ઓર્ડર ટુવાળી વાક્યરચના, તો એ વાક્યરચનામાં સૌપ્રથમ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ઇન ઓર્ડર ટુ પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, એટલે કે ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે. બંને વાક્યરચના હેતુવાળી વાક્યરચના છે. જો આપણે ઉદાહરણ જોઈએ તો આગલું વાક્ય હતું એ જ કે વી લર્ન ઇંગ્લિશ, આપણે અંગ્રેજી શીખીએ છીએ. વી મે ગેટ એ ગુડ જોબ, આપણે સારી નોકરી મેળવી શકીએ. હવે જો આ વાક્યને વિથ વ્યૂ ટુથી જોડવું હોય તો આ રીતે આવે કે વી લર્ન ઇંગ્લિશ વિથ વ્યૂ ટુ ગેટિંગ એ ગુડ જોબ. વી લર્ન ઇંગ્લિશ વિથ વ્યૂ ટુ ગેટિંગ એ ગુડ જોબ, ટૂંકમાં લર્ન ઇંગ્લિશ, ઇંગ્લિશ પછી સીધું વિથ વ્યૂ ટુ આવી જાય, વી મે નીકળી જાય અને ગેટ જે ક્રિયાપદ છે એનું આઈએનજીવાળું રૂપ ગેટિંગ થઈ જાય. ગેટિંગમાં આઈએનજી પ્રત્યે લગાડતી વખતે ડબલ ટી થઈ જશે કારણ કે સ્વર વ્યંજન આપેલું છે એટલે. હવે એનું ગુજરાતી એવું થાય કે આપણે સારી નોકરી મેળવવાના હેતુથી અથવા ઈરાદાથી અંગ્રેજી શીખીએ છીએ. ગુજરાતીનો અર્થ સેમ પણ એનું ગુજરાતી વાક્યરચનામાં ફેર પડી જાય. પેલું જે વાક્ય હતું સો દેટ, એનું ગુજરાતી આ રીતે થતું હતું કે વી મે લર્ન ઇંગ્લિશ સો દેટ વી મે, એટલે વી લર્ન ઇંગ્લિશ સો દેટ વી મે ગેટ એ ગુડ જોબ, જેને ગુજરાતીમાં એમ કહી શકાય કે આપણે અંગ્રેજી શીખીએ છીએ કે જેથી આપણે સારી નોકરી મેળવી શકીએ. હવે આનું ગુજરાતી એવું થાય કે વી લર્ન ઇંગ્લિશ વિથ એ વ્યૂ ટુ ગેટિંગ એ ગુડ જોબ, તો આપણે સારી નોકરી મેળવવાના હેતુથી અંગ્રેજી શીખીએ છીએ. હવે એ જ વાક્યને તમારે ઇન ઓર્ડર ટુથી જોડવું હોય તો આ રીતે થાય કે વી લર્ન ઇંગ્લિશ ઇન ઓર્ડર ટુ ગેટ એ ગુડ જોબ, જેના ગુજરાતીમાં કંઈ ફેર પડતો નથી, વિથ એ વ્યૂ ટુની જેમ જ થાય કે આપણે સારી નોકરી મેળવવાના હેતુથી અંગ્રેજી શીખીએ છીએ. બીજું સો દેટ ઇન ઓર્ડર દેટ વિથ એ વ્યૂ ટુ ઇન ઓર્ડર ટુ કે ટુ પ્લસ મૂળરૂપ જે વાળી વાક્યરચના હોય છે એ વાક્યરચનાને એક્સપ્રેસિંગ પરપોઝ સેન્ટેન્સવાળી વાક્યરચના કહેવાય. આ ખાસ અગત્યનો મુદ્દો છે, યાદ રાખશું એને એક્સપ્રેસિંગ પરપોઝ સેન્ટેન્સવાળી વાક્યરચના કહેવાય. બીજું ઇન ઓર્ડર ટુ સો દેટ વિથ એ વ્યૂ ટુ કે આવા શબ્દ નીચે અંડરલાઇન આપેલી હોય તો એવા વાક્યનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે વાય પ્રશ્નાર્થ સૂચક સર્વનામનો ઉપયોગ થાય. ટુ પ્લસ મૂળરૂપ વિથ એ વ્યૂ ટુ ઇન ઓર્ડર ટુ સો દેટ કે ઇન ઓર્ડર દેટ આવા શબ્દ નીચે અંડરલાઇન આપેલી હોય અને આવા અંડરલાઇનવાળા શબ્દનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય બરાબર, તો આપણે વાય પ્રશ્નાર્થ સૂચક શબ્દનો ઉપયોગ કરવો પડે. હવે ત્યાર પછી આપણે બારમું સંયોજક શીખીએ બિફોર. બિફોરનું ગુજરાતી થાય પહેલાં અથવા આગળ, જે એકદમ સામાન્ય સહેલું અને નાનું સંયોજક છે. બિફોર ક્યારે વપરાય? તો અનુક્રમે થતી બે ક્રિયાઓને જોડવા માટે, અનુક્રમે થતી બે ક્રિયાઓને જોડવા માટે બિફોર વપરાય ત્યારે ક્રમની દ્રષ્ટિએ બીજી ક્રિયા આગળ બિફોર વપરાય છે. એટલે ક્રમની દ્રષ્ટિએ બીજી ક્રિયાની આગળ બિફોર વપરાય, એટલે આના ઉપરથી એવું કહી શકાય કે બિફોર પછી બીજી બનતી ક્રિયા આવે અને બિફોરની આગળ પહેલી બનતી ક્રિયા હોય.
પણ બિફોર ક્યારે વપરાય તો કે અનુક્રમે એક પછી બીજી ક્રિયા થતી હોય તેવી બરાબર બે ક્રિયાઓને જોડવામાં આવે ત્યારે બિફોર પછી બીજી ક્રિયા અને બિફોરની આગળ પહેલી ક્રિયા આવે અને એક્ઝામ્પલ છે વી વોશ અવર હેન્ડ્સ આપણે આપણા હાથ ધોઈએ છીએ વી ટેક અવર મીલ આપણે ભોજન લઈએ છીએ તો વી વોશ અવર હેન્ડ્સ બિફોર વી ટેક અવર મીલ આપણે ભોજન લેતા પહેલાં આપણે આપણા હાથ ધોઈએ છીએ તો પહેલાં ભોજન લેવાનું કે પહેલાં હાથ ધોવાના તો કે હાથ ધોવાના એ પ્રથમ ક્રિયા છે તો એ બિફોરની આગળ આવ્યું અને વી ટેક અવર મીલ જે બીજી ક્રિયા છે એટલે એ એના પછી આવ્યું હવે આ વાક્યરચનાને આમાંય લખી શકાય કે વી વોશ અવર હેન્ડ્સ બિફોર ટેકિંગ અવર મીલ્સ એટલે કે હાથ ધોતા જમતા પહેલાં ભોજન લેતા પહેલાં આપણે હાથ ધોઈએ છીએ ટૂંકમાં બિફોર પછી સીધું ક્રિયાપદનું રૂપ આવતું હોય તો વિથે વ્યુ ટુની જેમ આઈએનજીવાળું રૂપ આવે પણ કરતાં આપેલું હોય તો જે તે કાળ મુજબ ક્રિયાપદનું રૂપ આવે ત્યાર પછી આફ્ટર આફ્ટરનું ગુજરાતી થાય પછી અથવા પાછળ પછી અથવા પાછળ હવે આફ્ટર ક્યારે વપરાય તો કે અનુક્રમે થતી બે ક્રિયાઓને જોડવા માટે આફ્ટર વપરાય ત્યારે ક્રમની દ્રષ્ટિએ પ્રથમ ક્રિયાની આગળ આફ્ટર મૂકવામાં આવે છે આફ્ટર ક્યારે વપરાય તો કે અનુક્રમે થતી બે ક્રિયાઓને જોડવામાં આવે ત્યારે ક્રમની દ્રષ્ટિએ આફ્ટર ક્રમની દ્રષ્ટિએ પ્રથમ ક્રિયાની આગળ આફ્ટર મૂકવામાં આવે એટલે આફ્ટર પછી પ્રથમ ક્રિયા અને એમની આગળ બીજી ક્રિયા ટૂંકમાં બિફોરનું ઊંધું કહી શકાય એક્ઝામ્પલ તરીકે ટેક માય પરમિશન ફર્સ્ટ પ્રથમ મારી રજા લ્યો લીવ ધ ઓફિસ ત્યારબાદ ઓફિસ છોડો તો ઓફિસ છોડવાની બીજી ક્રિયા અને ટેક માય પરમિશન પહેલી ક્રિયા તો આને આફ્ટરથી જોડવું હોય તો આપણે આ રીતે જોડી શકીએ લીવ ધ ઓફિસ આફ્ટર ટેકિંગ માય પરમિશન મારી રજા લીધા બાદ ઓફિસ છોડો ખાસ નોંધ બિફોર કે આફ્ટર પછી સીધું ક્રિયાપદ મૂકવામાં આવે તો ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ આવે છે ત્યાર પછી ચૌદમું સંયોજક એઝ ઇફ અથવા એઝ ધો જાણે કે આ એક નવું સંયોજક છે બરાબર જે આપણે બીજા પાઠમાં એઝિપવાળી વાક્યરચના જોઈ હતી કે સમ રોબર્સ મૂડ એઝિપ ધેય વેર સ્ટેન્ડિંગ ઓપરેશન બરાબર કેટલાક રોબોટો એવી રીતે ઊભા હતા જાણે કે તેઓ કાર્ય કરવાની સ્થિતિમાં હતા તો એઝિપ અથવા એઝ ધો બંને સામાનાર્થી શબ્દ છે જેનું ગુજરાતી થાય જાણે કે એઝિપ અથવા એઝ ધો ક્યારે વપરાય તો કે મુખ્ય વાક્યની ક્રિયા કરવાની રીત મુખ્ય વાક્યની ક્રિયા કરવાની રીત વિશે ઉપવાક્યમાં અનુમાન કે ધારણા દર્શાવવામાં આવે ત્યારે તેવા બે વાક્યોને જોડવા માટે એઝિપ અથવા એઝ ધો વપરાય છે એઝિપ અથવા એઝ ધો ક્યારે વપરાય તો કે મુખ્ય વાક્યની ક્રિયા કરવાની રીત વિશે ઉપવાક્યમાં અનુમાન કે ધારણા દર્શાવવામાં આવે ત્યારે તેવા બે વાક્યોને જોડવા માટે એઝિપ અથવા એઝ ધો વપરાય છે એઝિપ એઝ ધો એ પણ સામાન્ય રીતે વાક્યની વચ્ચે જ વપરાય છે ખાસ અગત્યનું કે એઝિપ એઝ ધો પછી કર્તાનું સર્વનામ તેમજ ફરજિયાત વેર ટુ બીનું રૂપ જ વપરાય ગમે તે સર્વનામ હોય તો વેર જ વપરાય આપણે એની વાક્યરચના જોઈએ તો કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ એઝિપ પ્લસ એઝ ધો પ્લસ કર્તાનું સર્વનામ પ્લસ કમ્પલસરી વેર પ્લસ એ અથવા એના આર્ટિકલ પ્લસ નામ પ્લસ અન્ય શબ્દ અહીંયા એ અથવા એના આર્ટિકલ કાઉન્સમાં એટલા માટે લખ્યા છે કે બધા વાક્યમાં આર્ટિકલ હોતા નથી કારણ કે એઝિપવાળા પછીના વાક્યમાં ગણી શકાય એવું એકવચન નામ હોય તો જ એ અથવા એના આર્ટિકલ આવે નહીંતર આર્ટિકલ વપરાય નહીં અને કર્મ અને અન્ય શબ્દમાં અંડરલાઇન કાઉન્સ લખ્યા છે કારણ કે મોટાભાગની વાક્યરચનામાં કર્મ અને અન્ય શબ્દો હોતા નથી એટલે કે એઝિપવાળી વાક્યરચનામાં કર્મ અને અન્ય શબ્દો હોય પણ નહીં અને બહુ જૂજ સંખ્યામાં જ હોય એટલે જનરલી તમે ક્યાંય વાક્યરચના વાંચો તો તમને આ રીતે જોવા મળે કે કર્તા ક્રિયાપદ એઝિપ કર્તાનું સર્વનામ વેર નામ અને અન્ય શબ્દ પણ ઘણી વખત હોઈ શકે એ અથવા એના આર્ટિકલ મેં એટલા માટે લખ્યા છે કે ગણી શકાય એવું એકવચન નામ હોય તો હોય અને નહીતર ન હોય બીજું કે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ અહીંયા જુઓ
लता सिंह सॉन्ग्स लता गीतों गाय छे, अंजलि सिंग्स लाइक हर, अंजलि तेनी जेमज गाय छे। तो आ वाक्य ने गुजराती में आप आ रीते जोड़ी सकिए, लता अंजलि जाने के लताजीनी जेम गीतों गाय छे। तो अहीं धारणा दर्शाई हुई है, कल्पना दर्शाई है कि अंजलि लताजीनी जेमज गीत गाय छे, पण एनो कहेवानो अर्थ लताजी नथी। तो आ वाक्य ने आप आ रीते जोड़ी सकिए, अंजलि सिंग सॉन्ग्स एज इफ वेर लता, अंजलि गीतों गाय छे जाने के ते लताजी होय। सेकंड वाक्य, महेश बिहेव्स लाइक ए प्रिंसिपल, महेश प्रिंसिपल नी जेम वर्तन करे छे। इनफेक्ट इज नॉट ए प्रिंसिपल, इनफेक्ट एटले वास्तवमां ते प्रिंसिपल नथी। तो आपणे गुजरातीमां कही शकीए, महेश जाणे के प्रिंसिपल होय तेवुं वर्तन करे छे, ટૂંકમાં વાસ્તવમાં એ પ્રિન્સિપાલ નથી। તો આને ઇંગ્લિશમાં આપણે આ રીતે જોડી શકીએ, મહેશ બિહેવ્સ એઝ ઇફ હી વેર એ પ્રિન્સિપાલ, મહેશ બિહેવ્સ એઝ ઇફ હી વેર એ પ્રિન્સિપાલ। લાઇક નીકળી જાય એની જગ્યાએ એઝ ઇફ, મહેશ છે એટલે એની જગ્યાએ એનું કર્તાનું સર્વનામ હી, ફરજિયાત વેર, અને પ્રિન્સિપાલ ગણી શકાય એવું એક વચન નામ છે, એટલા માટે આપણે એ આર્ટિકલ મૂક્યું। હવે એઝીપ અને એઝદો વાળા વાક્યને એક્સપ્રેસિંગ સપોઝિશન સેન્ટેન્સવાળી વાક્યરચના કહેવાય, એટલે ધારણાવાળી વાક્યરચના કહેવાય। તો આ જે બંને લેક્ચરો ગઈકાલના અને આજના જે બંને લેક્ચરો છે એનો બરાબર દરેક વિદ્યાર્થીઓ 2 અથવા 3 વાર વિડીયો સાંભળીને અભ્યાસ કરશે, અને ત્યાર પછી તમને જે હોમવર્કમાં એક્સાઇઝ આપી છે એ જાતે લખશે। દરેક વિદ્યાર્થીઓ દરરોજના વિડીયો છે એ નિયમિત વારંવાર સાંભળો, વિડીયો વારંવાર સાંભળવાથી તમને ગ્રામરના નિયમોમાં ઘણા બધા નિયમો જાણવા મળશે। આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે, આ ચેપ્ટરમાં વિડીયો સાંભળવાથી તમને વધારે ખ્યાલ આવશે, એટલે એકને એક વિડીયો વારંવાર સાંભળો અને ત્યાર પછીનો જ તમે એક્સાઇઝ કરવા પ્રયત્ન કરો। હું જે જવાબ એક્સાઇઝના કરાવું છું એમની સાથે ચેક કરો, એમાં કાંઈ પ્રશ્ન હોય તો તમે વોટ્સઅપ દ્વારા પૂછી શકશો।